રાજકોટ જિલ્લા એલસીબી પોલીસે ઉપલેટા તેમજ જેતપુર શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર એવા બે રીઠા ચેઇન સ્નેચરોની ધરપકડ કરી પાંચ ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા 2,43,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. રાજકોટ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉપલેટા અને જેતપુરના ચેઇન સ્નેચિંગના ગુના આચરનાર બે આરોપીઓ અશોક પરમાર અને અનિલ ગુજરાતી એક્ટિવા મોપેડ લઈને ગોંડલ તરફ જવાના છે. જે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 2,43,000 મુદ્દા માલ કબજે કરી જેતપુર અને ઉપલેટામાં થયેલ પાંચ ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલ્યો હતો. આ અંગે વધુ તપાસ જેતપુર પોલીસ કરી રહી છે. ગઈ તારીખ 3/4/2019 થી માંડી અને 11/4/2019 દરમિયાન ટોટલ જેતપુર સિટી અને ઉપલેટા શહેરમાં ટોટલ 7 જેટલા ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા. એમાં એક જ પ્રકારના વ્હીકલ અને એક જ પ્રકારના માણસો મતલબ કે સેમ માણસો આ ગુનો કરતો હોવાનું સીસીટીવી કેમેરા અને ફૂટેજના આધારે અમને માહિતી મળતા, જે સીસીટીવી કેમેરા ફૂટેજ અને વગેરે આધારે અમને માહિતી પૂરી મળતા, અમારા જિલ્લા પોલીસ વડાના વડપણ નીચે જિલ્લા એલસીબી જેતપુર સિટી અને અમારી તમામ ટીમો ભેગા મળી અને રાજકોટ ગ્રામ્યની પોલીસે આ આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી હતી, જેમાં સીસીટીવી કેમેરાના આધારે અને જુદી જુદી માહિતી આધારે એ લોકો જે પ્રકારે અને જે દિશામાં જતા હતા એ દિશા આધારે જુદી જુદી ટીમોએ શરૂઆતમાં પોરબંદર તરફ, પછી જૂનાગઢ તરફ અને રાજકોટ તરફ એ લોકો જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કરતા યોગ્ય દિશા નક્કી નહોતી થઈ, પરંતુ છેલ્લે એ લોકોના સીસીટીવી કેમેરાના અંદરના જે કેમેરા હતા ગોંડલ શહેરના એના આધારે આ લોકો જે જગ્યાએથી પસાર થતા હતા એમાં ઓળખની નંબર પ્લેટ રાખતા નહોતા અને એની ઉપરની જે ઓળખની નિશાની હતી આગળ માં લખેલું હતું એને એ લોકો ઢાંકી દેતા હતા, પરંતુ અન્ય કેમેરામાં એ વસ્તુ સ્પષ્ટ થતાં કે માં લખેલું જ એક્ટિવા એની અંદર વપરાય છે અને જે એ લોકોનું વર્ણન અને એનો જે ટોપી પહેરવાની અને એના કપડાં આધારે જુદા જુદા કેમેરા ચેક કરતા ગોંડલ શહેરની અંદર અમુક વિસ્તારમાં ગયા પછી એમના ચહેરા ખુલ્લા કરી નાખતા અમારા એલસીબીના સભ્યો દ્વારા એ લોકોને એમના સ્થાનિક સોર્સ દ્વારા એમને આરોપીઓને ઓળખી દીધેલા, જેમાં કરણ પરમાર અને મહેન્દ્ર નામના બે ઇસમો, જે કરણ છે એ અગાઉ આ જ પ્રકારના ચેઇન સ્નેચિંગના ગુનામાં જૂનાગઢ જિલ્લામાં પકડાયેલો હતો અને ઘરફોડ ચોરીમાં પણ અગાઉ પકડાયેલો છે. આ લોકોએ ટોટલ 7 ગુના કરેલા હતા. એમની પાસેથી ટોટલ ઓરિજિનલ મુદ્દામાલ 2,43,000 અને એના એક્ટિવા સહિતનો તમામ વસ્તુ ઓરિજિનલ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે. એમોમાં આ લોકો એક્ટિવા ઉપર કરતા હતા અને એ લોકોના જણાવ્યા મુજબ કે તોડવા માટે એ સાંજના સમયે જે ઓળખાય નહીં અને વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરતા અને નજીક ગયા પછી દોરો પકડી અને પછી અચાનક એક્ટિવાની સ્પીડ વધારી દે જેનાથી એક ઝટકા ભેગ એ તૂટી જતા અને આ રીતના ગુના આચરતા હતા. હાલ તો એ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ગુના કરતા હોવાનું કહે છે, પરંતુ આરોપીઓનો જે પૂર્વ ઇતિહાસ અને એ લોકોની જે નિવેદનો લેતા પોતે નશાના માટે આનો ઉપયોગ અને પૈસાની તંગીના કારણે કહેતા હોવાનું જણાય છે, પરંતુ હાલ વિશેષ તપાસ કરવાની બાકી છે. આરોપી જે કરણ પરમાર છે એ અગાઉ ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને અત્યારે એમની પાસેથી ઓરિજિનલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. જે ફરિયાદીઓને એના ઓળખ કરાવી અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવાના બાકી છે. એમની જેના ભોગ બનનાર છે એમણે એમને ઓળખી શકે એટલા માટે એમની ઓળખ પરેડ પણ કરાવવાની બાકી છે.